શાળા શિક્ષિકાની બદલી મુદ્દે ચાકડીયાના વાલીઓનો બાળકોના શિક્ષણનો બહિષ્કાર. શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચે ચાલતો વિવાદ આગળ વધ્યો. સોનગઢ તાલુકાના ચાકડીયા ગામે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષિકા બહેનની બદલીના મુદ્દે વાલીઓ દ્વારા બાળકોમાં શિક્ષણ બહિષ્કાર કરવામાં આવતા શાળામાં માત્ર શિક્ષકો જ જોવા મળ્યા હતા. ચાકડીયા પ્રાથમિક શાળામાં 160 કરતા વધુ બાળકો અભ્યાસ કરે છે. થોડા માસ પહેલા શાળાના શિક્ષિકા શીલાબહેન ઝાડ અને આચાર્ય સુધાકરભાઈ ગામિત વચ્ચે શાળાના વહીવટ બાબતે માથાકૂટ થતા શીલાબહેને સોનગઢ પોલીસ મથકે સુધાકરભાઈ ગામિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે સમયથી શાળાનું વાતાવરણ બગડ્યું છે. વાલીઓ આચાર્યની સાથે હોય એઓ શીલાબહેનની બદલી કરવાની માંગ કરી રહ્યા છે. ગત અમમાં ધોરણ 1-2ના બાળકોને શિક્ષિકા દ્વારા પ્રગતિપત્રક આપ્યું નથી. તાલુકા શિક્ષણ અધિકારી અને સોનગઢ પીઆઈ દોડી આવ્યા હતા અને વાલીઓના પ્રશ્નોના 4 દિવસમાં નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. જો કે 4 દિવસ વીતી ગયા બાદ પણ શિક્ષિકા તરફથી બાળકોને પ્રગતિપત્રક આપવામાં નથી આવ્યા કે વાલીઓની માંગણી પ્રમાણે શિક્ષિકા બહેનની બદલી કરવા અંગે પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વાલીઓ રોષે ભરાયા હતા. શનિવારે ગ્રામજનોએ ભેગા થઈ શાળામાં બાળકોને ન મોકલી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. વાલીઓના જણાવ્યા પ્રમાણે શિક્ષિકા બહેનને કારણે શાળાનું વાતાવરણ બગડ્યું છે, જેથી એમની જ્યાં સુધી બદલી ન થાય ત્યાં સુધી અમે બાળકોને શાળાએ મોકલવા નથી. મારું નામ ગામિત પિનલબેન પરસોત્તમ ભાઈ. હું પ્રાથમિક શાળા ચાકડીયાની એસએમસી સમિતિની અધ્યક્ષ છું. અમારી માંગ એ છે કે શીલાબેન મોટીસિંહ જાણની બદલી કરવાની છે. 11 એપ્રિલ 2022 રોજ શિક્ષણ ખાતામાં કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું. ત્યાર પછી આનો નિકાલ ન આવતા 20 જૂને ફરી શિક્ષણ અધિકારીને તાળાબંધી માટે અલ્ટિમેટમ આપ્યું. 27 તારીખે તાળાબંધી કરતા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ દિનચારમાં મામલો થાળે પાડવાની બાંયધરી લખી આપેલ. તો છતાં નિકાલ ન આવતા જ્યાં સુધી શીલાબેનની બદલી ન થાય ત્યાં સુધી મારું બાળક શાળાએ નહીં જાય. આમ અમારા બાળકને શાળાએ કેમ નથી મોકલતા? મારું નામ અરુણભાઈ ફતેસિંહભાઈ છે. મારું બાળક બીજા ધારણની અંદર ભણે છે. 1 તારીખે શુક્રવારે શીલાબેન દ્વારા ધોરણ 1 અને 2ના વિદ્યાર્થી બાળકોને શિક્ષા કરવામાં આવી જે પૂરી રીતે બદલાની ભાવના હોય તેમ લાગે છે. ઘણા બાળકોને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે. જો આ રીતે બદલાની ભાવના રાખતા હોય તો અમે અમારા બાળકોને શાળાએ કઈ રીતે મોકલીએ? શીલાબેનની બદલી તાત્કાલિક કરવામાં ન આવે ત્યાં સુધી અમારું બાળક શાળાએ નહીં જાય.